કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી કુહુ, ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ ચાર એનો ભાગ પાંચ. ભાગ પાંચ અગાઉ પિરિયડો દરમિયાન આપણે પાઠ ચાર સી ગુગવે બકરો ભાગે એના ભાગ ચાર સુધી આપણે જોઈલું. હવે આજે જોઈશું ભાગ પાંચ. ચલો શાંતિથી જોઈએ શું છે. ખોટો વિકલ્પ ચેકો, સાચો વિકલ્પ ઘૂંટો એટલે કે ગાટું કરવાનું છે. તો પહેલું ઉદાહરણ એક આપેલું છે, ઉદાહરણ મુજબ આપણે એક કરીશું. નવીન તોફાની છે પણ તેથી હોશિયાર છે. તો આપણે વાક્ય લખીએ, નવીન તોફાની છે પણ હોશિયાર છે. પછી બીજું વાક્ય એમ જોવા જઈએ, નવીન તોફાની છે તેથી હોશિયાર છે. તો તેથી વાક્ય કેવું છે, ખોટું. અને પણ સાચું છે તો પણ ઉપર આપણે બે વખત લખીશું. રિયાને રમવું છે પણ તેથી તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. તો પણ સાચું છે કે તેથી, તો બંને વાક્ય સાથે આપણે જોઈ લેવાનું. રિયાને રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. બીજું જોઈએ તો રિયાને રમવું છે તેથી તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. તો શું આવશે, તેથી ખોટું છે અને પણ આપણું સાચું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મસ્તની પ્રવૃત્તિ છે ને, વાક્ય બંને શબ્દો જોડે બેસાડવાના અને પછી જે સાચું લાગે એ જ વાક્ય ઉપર એ જ શબ્દ સાચો એટલે કે આપણે ગૂંટીશું અને ખોટા વાક્યને આપણે ચેકો મારીશું. આગળ જોઈએ, તમારી વાત સાચી છે પરંતુ તેથી મારાથી કશી મદદ થઈ શકે એમ નથી. તો કયું વાક્ય સાચું છે જોઈએ. તેથી વાક્ય ખોટું છે, શબ્દ ખોટો છે, પરંતુ રાખ્યું. તમારી વાત સાચી છે પરંતુ મારાથી કશી મદદ થઈ શકે તેમ નથી. તમારી વાત સાચી છે તેથી મારાથી, લો તેથી કેવું બંધ બેસતું નથી, તેથી પર ચેકો, પરંતુ સાચું છે. ત્રણ નંબર, જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલુંછમ દેખાય છે. તો જ જંગલ લીલુંછમ દેખાય ને, પણ શબ્દ આપણો ખોટો છે. આજે રવિવાર છે તેથી રજા છે, રજા નથી. ખોટું લાગે ને, આજે રવિવાર છે પણ રજા નથી. તો આપણો પણ સાચો તેથી ખોટું. પાંચમું વાક્ય જોઈએ, ચાલવાની મજા આવે છે પરંતુ તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. તો પરંતુ રાખીએ, તો ચાલવાની મજા આવે છે પરંતુ ડોલી રોજ સવારે ચાલ, તો વાક્ય બંધ બેસતું નથી. તેથી રાખીએ તો શું થાય છે, ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. તો આપણું તેથી વાળું સાચું છે પરંતુ ખોટું છે. તો પરંતુ પર ચેકો મારી દીધો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પ્રવૃત્તિ છે આગળ પણ. ઉદાહરણ જુઓ, તેને આધારે વાક્યો નીચે યોગ્ય નિશાની કરો અને ખાલી જગ્યા યોગ્ય શબ્દ લખો. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખવાનો છે. ચલો જોઈએ. પહેલું, ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ન હારી. ગૌરવ નાપાસ થયો, હવે એ બંને વાક્ય વચ્ચે આ પરંતુ છે, પણ તેથી, જે બધા વાક્ય આવતા હોય, જે બધા શબ્દો એ બે વાક્યોની વચ્ચે જોડાણ કરતા હોય છે, બે વાક્યોને જોડાણ કરતા હોય છે, તો એ વાક્યો આપણે એવા જોવાના છે. તો આ મોબાઈલ મોંઘો છે પણ મારે ખરીદવો છે. મોંઘો છે મારે ખરીદવો છે પણ વચ્ચે આવી, તો એ રીતે આપણે અહીં તીર કરેલા છે. ધ્રુવ હોશિયાર હતો તેથી તે પાસ થયો. તો અહીં ધ્રુવ હોશિયાર હતો, આ તેથીવાળું વાક્ય, તે પાસ થયો. એ જ રીતે, તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું. પણ લખ્યું ને, અમૃતા હોશિયાર છે, ઋત્વી જેટલી નહીં. તો પરંતુ લખ્યું અહીં, અમૃતા હોશિયાર છે પરંતુ ઋત્વી જેટલી હોશિયાર નથી. આગળ જોઈએ, દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. આ રીતે આપણે અહીં વાક્ય વાક્ય નીચે અંડરલાઇન કરવાની છે. દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. અમૃત કાકી મૂંગને મૂંગી વહાલી હતી. આ વાક્યને આમ નીચે તીર કરીશ. આ ત્રીજા ચોથા નંબરનું વાક્ય, કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે. વાક્ય નીચે લીટી કરવાની અને જે શબ્દ ખાલી જગ્યામાં બંધ બેસતો હતો એ લખીશું. તે પછી, અમૃત કાકીને મૂંગ વાલી છે, ખાલી જગ્યા તેઓ તેને બહુ વાલ કરે છે, પણ તેથી પરંતુ જે લખવું હોય આવે એ જ, જે સાચો જવાબ આવે એ જ લખવાનો છે. તો શું લખીશું, તેથી. અમૃત કાકીને મૂંગ વાલી છે
તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે. વાક્ય નીચે આમ અંડરલાઈન કરીશું. આ રીતે આ બધા અંડરલાઈન કરેલી છે ને, આના નીચે નહીં કરવાની. આગળ છઠ્ઠા નંબરનું જોઈએ. કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું બહુ ગમે છે. ખાલી જગ્યા તે રજાઓમાં કેશોદ જશે, તેથી તે રજાઓમાં કેશોદ જશે. પરંતુ તે રજાઓમાં કેશોદ જશે પણ તે રજાઓમાં કેશોદ જશે એ વાક્ય બેસતા બેસતા નથી. તો આપણે અહીં તેથી લખ્યું, કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે બહુ ગમે છે, તેથી તે રજાઓમાં કેશોદ જશે. આમ લીટી અંડરલાઈન કરીશું અને આને અંડરલાઈન કરીશું. આગળનું વાક્ય જોઈએ. એન્થોનીને અભિનય સરસ આવડે છે. ખાલી જગ્યા જાહેરમાં અભિનય કરતા ડરે છે. પરંતુ તો વાક્ય બંને ભેગા કરીશું. શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. પરંતુ તેથી પણ લગાવીને પછી વાક્ય જોવાનું, બોલવાનું અને પછી જે સાચું વાક્ય બંધ બેસતું હોય એ જ શબ્દ આપણે લખવાનો. તો મને એ તેથી સાચો લાગ્યો તો મેં એમ લખ્યું છે. જુઓ, શ્રેય સૌને મદદ કરે છે તેથી તે બધાને માન આપે, બધા તેને માન આપે છે અથવા તે બધાનો વાલો પણ છે એવું પણ બની શકે. જુમાએ નવમા નંબરનું જુમા વિશે છે. જુમાએ વેણુને બચાવવા ઘણો પ્રયત્ન કર્યા, ખાલી જગ્યા તેને બચાવી શક્યો નહીં. બહુ પ્રયત્ન કર્યા તેથી તેને બચાવી શક્યો, તેથી આવ્યું નહીં. જુમાએ બહુ પ્રયત્નો કર્યા પણ તેને બચાવી શક્યો નહીં, એ નહીં. તો પરંતુ લખ્યું તો જુમાએ વેણુને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને બચાવી શક્યો નહીં. બધાને હતું કે મેરી કોમ હારી જશે, ખાલી જગ્યા તે જીતી ગઈ. પરંતુ તે જીતી ગઈ એવું આવે ના, તેથી તે જીતી ગઈ ના, પણ તે જીતી ગઈ. બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ. આ રીતે આમ કરી અને આમ વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. અહીં મેં કરી નથી પણ તમે કરજો, ઉદાહરણ મુજબ કરજો. તેથી આવે તો આમ જવાનું, તેથી આવે તો આમ જવાનું. અહીં ઉદાહરણ આપ્યા છે એ મુજબ જ કરજો લાઈનો. હવે શું કરીશું, આગળની પ્રવૃત્તિમાં જઈએ. જોવા શું છે આગળની પ્રવૃત્તિ આ. પરંતુ તેથી એ તો શીખી લીધું. વર્ગમાં ચાર જૂથ બનાવો. પહેલું જૂથ કોઈ વાક્ય બોલે, બીજું જૂથ પણ સાથે વાક્ય ઉમેરે બીજું વાક્ય, પાછું ત્રીજું જૂથવાળું બોલે અને ચોથો વાળું પરંતુ બોલે. એમ ક્રમ બદલતા જાઓ અને રમત રમતા જાઓ. આ રીતે રમત રમવાની છે. તમે રમશો ઘરે તમારા ફ્રેન્ડ સર્કલને બોલાવીને તો રમજો. હવે આગળની શું પ્રવૃત્તિ છે ચલો જોઈએ. ઉદાહરણ ધ્યાનથી વાંચો. કૌંસમાં આપેલા વિકલ્પો આવી રહ્યા નીચે. કૌંસ નીચે આપેલો છે, ઉપરની જગ્યાએ નીચે આપેજો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેમજ પણ પરંતુ કયા વાપરવાના છે, પણ પરંતુ તેથીનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરવાનું છે. અધૂરા વાક્ય આપેલા છે પણ આપણે આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી અને નીચેથી વાક્ય સાચું હોય બંધ બેસતું હોય એ જોડવાનું છે. ચલો જોઈએ શું છે. પહેલું, વિમલાને વાંચવું ગમે છે પણ પરંતુ તેની પાસે પુસ્તક નથી. પરંતુ તેની પાસે ના, વિમલાને વાંચવું ગમે છે તેથી તે પુસ્તકાલયમાં ચોપડી લાવે, પુસ્તકાલયમાંથી તે ચોપડી લાવે છે. વાક્ય જે રીતે બેસતું હોય એ રીતે આપણે લખવાના છે. હવે આગળ જોઈએ. સરોજને ઘડિયાળ ખરીદવી છે પણ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં. પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં. હવે આગળ, સરોજને ઘડિયાળ ખરીદવી હતી તેથી અહીંયાથી શું છે, આ બધા આડાઅવળા વાક્યો છે. કૌંસ તો આડાઅવળા આપેલા હોય તો તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા. ઘડિયાળ ખરીદી હતી તો એક એક રૂપિયો મમ્મી આપતી હતી તો ગલ્લો હતો એમાં નાખવા લાગી. તો અહીં આપણે આ વાક્ય લખ્યું. પરીક્ષા નજીક છે પણ શું છે આમાં, પણ પછી જીગર વાંચવા બેસતો નથી. પરીક્ષા નજીક છે તેથી માયા તૈયારી કરે છે. આગળ જોઈએ. દરિયા પાણીથી ભરપૂર હોય છે પરંતુ તે પાણી પીવાના કામમાં લાગતા નથી. પહેલું પરંતુથી બનાવ્યું
હવે બીજું બનાવીશું તેથી, દરિયા પાણીથી ભરપૂર છે તેથી, તેથી એમ એમ લખ્યું તેથી તે પીવા કામમાં ન લાગે એવું લાગે ના, તેથી એ રીતે વપરાય. તેથી એમાં જોઈએ હવે કયું વાક્ય બેસાડીશું બંધ બેસતું, તેથી તેમાં મોટા જહાજ ચાલી શકે છે. બેઠું ને બરાબર બંધ બેસતા. હવે પાંચમું જોઈએ, આકાશમાં ઘનઘોર વાદળ છે પરંતુ લખીને શું કરવાનું છે, પરંતુ વરસાદનો છાંટો એ પડતો નથી. આપણે એમ કહીએ છીએ ને આકાશમાં ઘનઘોર વાદળ છે તેથી સૂરજ દેખાતો નથી, પરંતુ સૂરજ દેખાતો નથી એવું આવે ના, તેથી સૂરજ દેખાતો નથી. અજીત દોડતો દોડતો આવ્યો પરંતુ લખ્યું, પરંતુ તે હાંફે છે ના, તે થાક્યો નથી, તે થાક્યો નથી ભલે દોડતો આવ્યો. અજીત દોડતો દોડતો આવ્યો તેથી તે હાંફે છે, પડી ને ખબર, પરંતુ અને પછી તેથી એ રીતે વાક્ય બનાવેલ છે. નીચે કૌંસ આપેલ છે એમાંથી ગોતીને આપણે લખવાના છે. હવે આગળની પ્રવૃત્તિ જો સરસ મજાના બે ચિત્ર દેખાય છે, નીચેના ચિત્ર જુઓ બંનેમાં શું જુદું છે. જો એક ચિત્રમાં સરસ મજાના ઘર છે ને એક ચિત્રમાં બધું પડી ગયું છે ને એવું છે, તો આ કઈ ચિત્ર હશે, વાવાઝોડાનું હોય એવું નથી લાગતું. આ વાવાઝોડાનું અહીં બધા સરસ ઘરો છે, આ બધા ઘર પડી ગયા છે બરાબર. અહીંયા ચકલી બેઠી છે એ અહીં બેઠેલું નથી, અહીં વાવાઝોડા પૂરનું છે, અહીંયા કંઈ પાણી જેવું લાગતું નથી. જો ને અહીંયા બધું ઘર પાણીમાં તણાઈ ગયા છે, ભરાઈ ગયા છે, જોયું ને એ રીતનું. આ વરસાદી ચિત્ર છે પણ શેનું છે, વાવાઝોડું. હવે આ બંનેમાં પણ શું છે, સામ્યતા એટલે કે એક સરખા છે ને, એ સામાન્ય પરિસ્થિતિનું છે ને બીજું વરસાદી પૂરનું પરિસ્થિતિનું ચિત્ર છે. હવે આ બંનેમાંના વર્ણન કરવાનું છે. હવે આગળ જોઈએ વર્ણન કઈ રીતે કરીશું આપણે જોઈએ. ઉપરના બે ચિત્રો જોયા બરાબર, એક સાથે વર્ણન કરો. પરંતુ તેમાં પાછું પણ, પરંતુ તેથી એ લો, એ શબ્દ પાછા આવવા જોઈએ. પાછા આવી ગયા પણ, તેથી ને પરંતુ, તો બંનેના જેટલા લખવા હોય એટલા લખી શકો છો. પહેલું ચિત્ર વાવાઝોડાનું પહેલાંનું છે, કે પહેલું ચિત્ર જે બતાવ્યું ને વાવાઝોડું નહોતું, એ પહેલાંનું સરસ મજાના ઘર હતું. પણ બીજું ચિત્ર વાવાઝોડા પછીનું છે, આવી ગયો આપણો પણ શબ્દ. હવે બીજું વાક્ય લખીશું, પહેલા ચિત્રમાં ઘર ઉપર નળિયા સલામત છે, પણ બીજા ચિત્રમાં તો ઘરના નળિયા સલામત નથી. વાવાઝોડું આવ્યું તો ઘરનું નુકસાન થયું, એના ઉપર જે છત ઉપર હતા નળિયા મૂકેલા હતા એ બધા ઉડી ગયા, વેરવિખેર થઈ ગયા. ત્રીજા નંબરનું જોઈએ, પ્રથમ ચિત્રમાં ઘર પાણીમાં ડૂબેલા નથી, ઘરમાં કશું હતું પાણી ડૂબેલું લાગતું હતું ના, પરંતુ આવી ગયું આપણું, પરંતુ બીજા ચિત્રમાં ઘર પાણીમાં ડૂબેલું દેખાય છે. બીજા ચિત્રમાં પૂરની પરિસ્થિતિ જેવું દેખાતું હતું ને, તો બીજું ચિત્ર કેવું હતું, એમાં પાણી ભરાઈ ગયું હતું, જ્યારે પહેલા ચિત્રમાં પાણી ડૂબેલા હતા નહીં, આપણું પરંતુ શબ્દ આવ્યું. ચોથું વાક્ય લખ્યું, પ્રથમ ચિત્રમાં ઝાડ સુરક્ષિત છે, પણ બીજા ચિત્રમાં ઝાડ સુરક્ષિત નથી. બધા કેવા હતા, પડી ગયા હતા પાણી ભરાઈને, નમી ગયા હતા એવું હતું ને. પાંચમું, પ્રથમ ચિત્રમાં પક્ષી છાપરા પર બેઠેલું છે, પરંતુ આવ્યું, બીજા ચિત્રમાં પક્ષી આકાશમાં ઉડતું દેખાય છે, બહુ વાવાઝોડું પવન આવ્યો ઘર પડી ગયું તો પક્ષીને પણ પોતે ડૂબી જાય એનો ભય રહેતો, એ બીજા ચિત્રમાં ઉડી ગયું છે. અને પહેલા ચિત્રમાં વરસાદ પહેલાંનું એકદમ શાંત વાતાવરણનું ચિત્ર છે, એટલે બધી પરિસ્થિતિ એકદમ શાંત છે. પણ તેથી પરંતુ, પણ તેથી ને પરંતુ શબ્દો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યા. અહીંયા પણ, તેથી અને પરંતુ જેવા શબ્દો ઉપયોગ કરી આપણે પાંચ વાક્ય બનાવ્યા. હવે જોઈએ જોડકણું, ચલો જોક્સ આવ્યું લાગે છે. દોડમ દોડી પકડમ પકડી, હળીમળી ખિસકોલી રમતી આંબલી પીપળી આંબલી પીપળી. ખિસકોલી રમે છે જુઓ, પૂંછ એને મને ગમતી એની પૂંછડી, જાણે ગોળ ગોળ રેશમ દડી, કેટલી એકદમ સુવાળી સુવાળી. દોડમ દોડ પકડમ પકડી, ખિસકોલીની છે, દોડમ દોડ કરે છે અને આંબલા આંબલી પીપળીવાળી ગેમ રમે છે. અને એની પૂંછડી કેવી છે, એકદમ રેશમ જેવી, ગોળ ગોળ દડા જેવી. હવે આગળ જોઈએ શું છે.
આગળ શું છે, વાર્તા છે એની વાંચીને વાર્તાના સવાલ જવાબ લખીએ. હંસીએ ધીમેથી કહ્યું, સાંભળો છો, આ લપલપ્યો માથે પડશે. એટલે હંસલાવાળી વાર્તા છે. હંસ અને હંસલી હતા અને લપલપ્યો કાચબો એમના મોમાં લાકડું ભરાવી અને સાથે ઉડાડીને લઈ જાય છે ને. હંસ કહે, પણ મિત્રને ના કઈ રીતે કહું કે હવે ના કહી. તો એ લોકો બીજા દેશમાં જતા હતા, હંસ અને હંસલો. હંસ અને હંસલો બીજા દેશમાં જતા હતા, સાથે તેમનો ફ્રેન્ડ પેલો લપલપ્યો બોલ બોલ કરવાવાળો કાચબો પણ જોડે આવવા માંગતો હતો. હવે શું કરવું? કાચબાએ આ વાત સાંભળી, તેણે કાચબીને કહ્યું, આ હંસ ફેમિલી આપણને સાથે લઈને જતા ડરે છે. કે આ હંસ અને હંસલી બેન તો જાય છે, ત્યારે કાચબો અને કાચબી કહે છે આપણને એ નથી લઈ જતા, જુઓ તો કેવા છે. કાચબીએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, હંસ પાસેથી માન સરોવરનું સરનામું લઈ લો ને. લો, કાચબીએ કાચબાને કીધું, જાઓ આપણે માન સરોવર જાય છે આ બંને જણા ફરવા, તો આપણે એમના જોડે સરનામું લઈ લો, આપણે વિમાનમાં પહોંચી જઈશું, બાળકોને લઈ જવાના જવાશે કે આપણે, એ લોકો ભલે ઉડીને જાય આપણે તો પ્લેનમાં બેસીશું. આપણે એક વાર તો સાંભળી હતી ને, હંસ અને હંસ અને હંસલી હતી, એનો ફ્રેન્ડ કાચબો હતો, પછી એ લોકો માન સરોવરે જાય છે રહેવા માટે બીજા સરોવરે. ત્યારે કાચબો કહે છે કે મને પણ લઈ જાઓ, ત્યારે એમને કાચબાને લાકડીમાં મોં ભરવી અને લઈ જાય છે. ત્યારે કાચબો બહુ બોલ બોલ કરતો હોય છે, તો રસ્તામાં તે બહુ બોલવા લાગે છે, તો એને ખબર નહીં કે મેં મોઢામાં લાકડી પકડી રાખી છે, બોલતા બોલતા નીચે પડી જાય છે અને ત્યાં તેનું મૃત્યુ થાય છે. તો આ તો જો આ તો આધુનિક છે, એટલે હંસલો અને હંસલી તો બે માન સરોવર ફરવા જાય છે, ત્યારે કાચબો ને કાચબી શું કહે છે કે આપણને તો નથી લઈ જતા, કંઈ વાંધો નહીં, આપણે એમના જોડેથી એડ્રેસ લઈ આવીએ અને આપણે ફરવા જઈશું. પણ આપણે ક્યાં જઈશું? વિમાનમાં બેસીને. એ ઉડીને જશે તો આપણે વિમાનમાં જઈશું અને સાથે નાના નાના કાચબાઓના છોકરાઓને પણ સાથે લઈ જઈશું. હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે? શું કહીને બોલાવતો હશે? હંસલું. શું કહીને બોલાવતો હશે? હંસલું. તમારે જે લખવું હોય. જો કાચબાને લપલપ્યો કહીએ તો કાચબીને લપલપી. શું કહીશું? લપલપી. અને કાચબુને લપલપું. શું કહીશું? લપલપી અને લપલપું. લપલપી અને લપલપું કહીશું. જો કાચબાને લપલપ્યો કહીએ તો કાચબીને લપલપું અને કાચબુને લપલપ્યું. લપલપ્યું કહીશું. ખોટો વિકલ્પ છે કો? પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડી. પડ્યા કે પડ્યો આવે નહીં. તો આ ત્રણ સવાલ જવાબ આવડે ને. હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે? હંસ હંસલી અને હંસલું. શું? હંસલું. શું લખીશું આપણે? હંસલું. કાચબીને લપલપી. શું કહેશે? લપલપી. અને બચ્ચાને લપલપ્યું. અને ખોટો શબ્દ છે કે પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડી. હવે આગળ શું છે જોઈએ. હસો. ચલો જોક્સ આવ્યો. કાલે હું અને સી સામ સામે હતા. મહેન્દ્રવાળા, મહેન્દ્ર અને નરેન્દ્ર બે મિત્રો વાત કરે છે કે કાલે સી મારી સામે આવી ગયો. લો, આવી જાય. નરેન્દ્ર, પછી શું થયું? એમ થાય, તારા સામે સી આવી ગયો તો તને નુકસાન કર્યું હશે, કંઈક તને વગાડ્યું હશે, તને ઘાવ આપ્યો હશે. ત્યારે મહેન્દ્ર શું કહે? મહેન્દ્ર, પછી તેણે મારી સામે જોયું. લો, મારી સામે જોયું, મેં તેની સામે જોયું, તે મારી સામે જોયું, હું એની સામે જોયું. તેણે મારી સામે જોઈ ઘૂરક્યું, કે મારી સામે ઘૂઘરાવ કર્યા, આમ ગુસ્સે થયો. નરેન્દ્ર, બાપરે, પછી તે શું કર્યું? કે ઓહો, તમે જ પછી શું કર્યું? મહેન્દ્રને કહે છે, મહેન્દ્ર, બસ પછી શું, હું બીજા પાંજરા પાસે ગયો. લો, કંઈ નહીં, હું તો પ્રાણી સંગ્રહાલયમાં ગયો હતો, જંગલમાં ફરવા નહોતો ગયો, જઈને બાજુના પાંજરાએ ઊભો રહી ગયો. ભલે ને સિંહ ઘૂરક્યા કરે, મને શું નુકસાન થવાનું છે? મહેન્દ્ર કે, હું તો બાજુના પાંજરે જઈને શાંતિથી ઊભો રહી ગયો. આગળની પ્રવૃત્તિ જોઈએ. આગળ શું છે? લો, આવી ગયા સમાનાર્થી શબ્દ. લગભગ સરખા સમાનાર્થી શબ્દ કહો કે શબ્દાર્થ કહો. આપણી સાદી ભાષામાં આપણે એને સમાનાર્થી કે શબ્દાર્થ શબ્દ કહીએ છીએ. ચલો જોઈએ.
બળ્યું તો જોરાવર, બળ્યું તો જોરાવર. પછી બાથ ભીડવી તો મોટું કામ હિંમત ભેર ઉપાડવું. ટક્કર ઝીલવી, ટક્કર ઝીલવી. પછી ત્રીજું શું છે, ગંજું તો શક્તિ, ગજું તો તારું ગજું છે કામ કરવાનું, તો આપણે એમ કહીએ છીએ તો શક્તિ. ચોથા નંબરનું છે ઉસ, એ ક્ષાર. શેનો પેલો સફેદ રંગનો પરપોટો થાય છે ને નદી તળાવ ઉપર, જ્યારે સફેદ ખાર જામી જાય છે, પરપોટા થાય એ સફેદ. આરો એટલે કિનારો, આગળનો. ઓવારો એ પણ કિનારો, કોઈ આરો નહીં, કોઈ કિનારો નહીં. પછી પરથારો એટલે કે નાનો ઓટલો. શેમાં આવતો હતો આ શબ્દ? નદી પર્વતમાં. જળભંડાર પાણીનો સંગ્રહ, મહાસાગર વિશે. સબર ભર્યા, પૂરેપૂરા ભરેલા. તરંગ પાણીની લહેર, મોજા. ઘાય ઘાય એટલે દોડે, ગાય ગાય ક્યાં દોડો છો એમ કહીએ છીએ ને. ઘોર શું છે, ઘોર તો ઘેરો અવાજ કે રણકો, જોરથી બોલીએ ને એ. ગુગવું, ગુ ગુ એવો અવાજ કરવો. ગર્જના, ગર્જના ગરજવું કહીએ એ. રવવું અવાજ કરવો, રવવું, રવે પેલું આવ્યું હતું ને અવાજ કરે. ઓરો એટલે પાસે, આગોજા એટલે કે દૂર. તૂત એટલે બનાવટી વાત. જુઠ્ઠાણું. ગંજાવર એટલે મોટું, ઘણું બધું મોટું પ્રાણી કે કંઈ પણ મોટી વસ્તુ કહીએ ને આપણે એ. તો આ દરેક શબ્દાર્થ છે. તો દરેક શબ્દાર્થ એક બે કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. આ અઢારે શબ્દાર્થ એક નીચે એક નીચે એક એ રીતે લખવાના છે, એક પછી એક એવી રીતે નીચે લખવાના છે. તો અહીં આપણો આ ભાગ પાંચ પૂરો થાય છે, ભાગ પાંચ પૂરો થાય છે. તો આજનું લેસન આપણે મેળવી લઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પિરિયડ દરમિયાન પાઠ ચારનો ભાગ પાંચ એટલે કે આખો પાઠ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે, સંપૂર્ણ રીતે પૂરો થયો. હવે આજનું લેસન મેળવી લઈએ. ભાગ ચાર સુધી આપણે લેસન કર્યું, હવે આજનું લેસન મેળવી લઈએ. તો ભાગ ચારમાંથી શું લખીશું, પહેલાં ખોટો વિકલ્પ છે કે નાખો આ લખીશું. ઉદાહરણ સાથે નંબર એક વાળું વાક્ય, પછી આ બધા વાક્યો લખીશું, પછી લખીશું ઉદાહરણ. જુઓ પણ, પરંતુ અને તેથી એ વાળા વાક્યોમાં ખૂબ ખાસ ધ્યાન આપજો. કઈ રીતે પણ વપરાય, કઈ રીતે કઈ જગ્યાએ તેથી વપરાય, પરંતુ વપરાય, એ વાળી ખાલી જગ્યાઓ લખીશું. આ બધી ખાલી જગ્યાઓ લખીશું, આ પ્રવૃત્તિ કરવાની નથી. અહીં મેં પાછું એ જ છે, પણ પરંતુ આજનો જે પિરિયડ ભણ્યા આપણે, આજનો આ લેક્ચર આપણે ભણ્યા એમાં માત્ર પણ, પરંતુ અને તેથી એ ત્રણ શબ્દો પર ભાર મૂકેલો છે. અને એ ત્રણ શબ્દોને લગતા જ આપણને આજે ભણ્યા છીએ. તો ખાસ ધ્યાન રાખો, પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાય, નીચે આડા અવળા કૌંસ આપેલા હોય તો ધ્યાનથી જોવું અને પછી વાક્ય બનાવવા, પછી વાક્ય બનાવવા. આ બધા ઉદાહરણ સાથે લખીશું, આખું લખીશું. પછી આવા બે ચિત્ર આપેલા હોય તો એની આપણે જુદા કઈ રીતે પડ્યા છે એ આપણે અહીં બાજુના પેજે લખ્યા આ બધી લખીશું. પછી અહીં ઉપરના વાક્યનું વર્ણન કર્યું એ પણ તેથી અને પરંતુ વાળું લખીશું. જોડકનું આપણે કંઈ લખવું નથી. પછી વાર્તા વાંચીશું અને લખીશું, ત્રણે સવાલ જવાબ લખીશું. હસો, જે મેં ચોકડી કરી છે એ વસ્તુ લખવાની રહેશે નહીં, હસો એ લખવાનું રહેશે નહીં. આ જોડકનું લખવાનું રહેશે નહીં. વાર્તા વાંચીશું અને તેના સાચા સવાલ જવાબ લખીશું. વાર્તા એટલે કે આ ફકરું વાંચીશું અને તેના જવાબ લખીશું. અને છેલ્લે લગભગ સરખા એટલે કે શબ્દાર્થ લખીશું, એક નીચે એક એ રીતે આપણે, મેં હમણાં તમને ગણીને બતાવ્યા એ રીતે આપણે લેસન કરીશું.
तो आ पीरियड दरमियान आपणो संपूर्ण रीते पाठ चार ना भाग पांच सुधी एकदम संपूर्ण रीते पूरु थयुं छे। तो आज सुधी आपणे दरेक विषय में अने गुजराती में पण पाठ चार सुधी गुजराती विषयना चोपड़ा में पूरु कर्युं छे, गुजराती विषयना चोपड़ा में पूरु कर्युं छे। तो हवे आवजो विद्यार्थी मित्रों, मळीशुं आगळना पीरियड दरमियान। आवजो।